હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ. લાગી ગયા છે સવારના 7:45, અને હમણાં તો સ્કૂલે ધ્યાનને જવાનું નથી, એટલે બધી લઈ એટલે ચાલે છે સવારમાં. અને આજે છે 11મો દિવસ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો 11મો દિવસે જુઓ, તીખો જ કરાળી કેવડો છે, મીઠો છે, અને આમાં છે બનાના વેફર અને ગરમ ચાલ. બીજું કાંઈ કેવું છે તમારે? હમણાં આપણે નથી સાંભળ્યું, સાંભળવું પડશે આજે પાછું. બનાના વેફર છે જો લે ડબ્બામાં ઘરે પડી. ચાલો હું જો અહીંયા છે સોકટાલ મનસો ને હું લઈ લઉં, મારી પ્લેટ રેડી છે, નાસ્તો કરી લઈએ પહેલાં, બરાબર ને? હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે પુપી માસી, હેપી બર્થડે ટુ યુ. જો થઈ ગયો છે લંચ ટાઈમ, અને જીયન અને જાનવી હોય તો પિઝાના 2-3 પીસ પડ્યા હતા યસ્ટરડે, ને તો એણે એ ખાધા છે. અને મારે છે આજે 11, તો જો મેં ફરાળ મગાવી લીધું છે. ફરાળી પેટીસ છે, મોગો, પછી જુગુ છે, બોલો, બનાનાસ છે, અને સાબુદાણાની ખીચડી છે, ખટ્ટુ વેફલો છે, એ બધું છે. અને પાર્સલ આપણું ઇન્ડિયાથી થોડાક ટાઈમમાં આવવાનું છે, તો થોડી ઘણી શોપિંગ પણ આજે ચાલતી હતી વિડીયો કોલમાં, તો એ બધું પૂરું કર્યું. પછી હવે લાગી ગઈ છે ભૂખ, તો મેં કીધું આપણે નાસ્તો કરી લઈએ. જીવન જાણી ઓલરેડી ખાઈ લીધું છે, પણ હું બેસીશ એટલે જોડે જોડે બેસશે છે ને જીવ. હા, તો ચાલો ફટાફટ ફરાર કરી લઈએ. તો જો થઈ ગયા છે 4:15, અને જીયાનાને તો જાગી ગયા છે, જાનવી હજી સૂતી છે. અને આ જો મેં કાલે ઢોકળાનું બધું પલાળ્યું હતું ને, એકદમ મસ્ત પલળી ગયું છે જો. અને આ તો મને આમાં જરાક વધારે જ સમય મારે સવારમાં પીસવાનો હતો, પણ મેં સવારમાં ન પીસ્યું, આફ્ટરનૂન થઈ ગઈ, તો અત્યારે જ મને એકદમ આમ પામાં જ ખાટી સ્મેલ આવવા માંડી હતી. હજી આથો નાખવાનું તો બાકી છે, એટલે ફોર શ્યોર એકદમ ખાટા અને મસ્ત થશે. એટલે જો તમારી પાસે ટાઈમ હોય તો એડવાન્સમાં જ પલાળી દેવાનું. તો જો સરસ મેં આમાંથી પાણી કાઢી લીધું છે, અને આદુને મરચીને ઉણામાં નાખી લીધું છે. અહીંયા છે ખાટી છાશ અને ખાટું દહીં, તો આ બધી વસ્તુ આમાં નાખી અને દરદરું એવી રીતે પીસી લેવાનું છે. તો હું તમને પીસીને પછી બતાવું. તો જો બધું ખીરું મેં પીસી લીધું છે, અને એમાં જો મેં મીઠું અને હળદર નાખી દીધી છે. હવે આને છે ને પ્રોપરલી આમ હાથથી એકદમ ફેટવાનું છે. અને તપેલામાં જો બહુ વધારે સ્પેસ નથી, એટલે મેં આ બીજું તપેલું રાખ્યું છે, તો હું આમાંથી છે ને પછી ફેંટાઈ જાય ને એટલે અડધું આમાં ટ્રાન્સફર કરી દઈશ, નહીં તો આથો આવીને બધું બહાર આવશે એટલા માટે. તો જો આજે મારે બનાવવું છે બટેટાની ચિપ્સનું શાક, રોટલી અને રસ. તો રસ મેં ડબ્બામાંથી કાઢીને સરખું દૂધને એવું મિક્સ કરીને ફ્રીઝમાં મૂકી દીધો છે, અને અહીંયા જો લીમડો વોશ કરી લીધો છે, અને તેલ એ મને લાગે આવી ગયું છે, અને અહીંયા જો દૂધ થઈ રહ્યું છે ગરમ, તો આપણે વઘાર કરી લઈએ આનો. રાઈ લીમડો રીંગ નથી નાખી, મેં ખાલી હળદર નાખી છે, અને બટેટા એ કદાચ અગિયારસ છે. તો જો અમે આમાં થોડીક એક્સ્ટ્રા હળદર અને મીઠું એડ કરી દીધું છે, અને કાંઈ પાણી બાણી નથી નાખવાનું, ધીમા તાપે તેલમાં જોડવાનું છે. જરૂર પડે તો છેલ્લે ખાલી 2-3 ચમચી જેવું થોડુંક સ્પ્રિંકલ કરવાનું છે, એમને ચડી જશે બટેટા, આપણે ધીમા તાપે રાખશું ને એટલે. હવે જો મારે ફરાળી રોટલીનો લોટ બાંધવો છે અને થોડાક વાસણ છે, તો એ બે કામ કરી લો. હવે 7:30 થઈ ગયા છે, અને મેં જો અહીંયા રોટલીને એવું કરી લીધું છે, ફરાળી રોટલી, કેરીનો રસ, પછી અહીંયા ચિપ્સનું શાક, અને અહીંયા તો બધી અડધું જમાઈ ગયું છે, કારણ કે મેં રોટલી ચાલુ કરીને ત્યારે જ બેસાડી દીધા હતા બેયને. અને જાનવી નકરો રસ પીવે છે અને રોટલી પીસ ખાય છે, શાક નથી ખાતી, હે ને જાનું? તો ચાલો હવે મારે મારી પ્લેટમાં લેવાનું બાકી, જમી લઈએ, બરાબર ને? ઓલી બાજુ ખવાય, આ બાજુ થઈને તો